વિદ્યાર્થી મિત્રોને મારા તરફથી હું અડવાણી છ આજે તમારી સમક્ષ લઈને આવી રહ્યો છું સ્ટાન્ડર્ડ 11માં જે યુનિટ 1 છે એના નિયરેસ્ટ મિનિંગ જેને આપણે કહીએ છીએ સામાન્યાર્થી શબ્દો. વિદ્યાર્થી મિત્રો, આ ચાલુ કરવાનો આશય એટલા માટે છે કે તમને થોડીક વોકેબ વિશે તમે જાણતા થાઓ, તમને આઈડિયા આવે કેવી વોકેબ આપણને એક્ઝામમાં પૂછાય છે. મેં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે યુનિટ 1 છે એમાં જે 10 થી 12 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે નિયરેસ્ટ મિનિંગ મને લાગેલા છે મેં આ વિડીયોમાં તમારી સમક્ષ આવરી લીધેલા છે. એટલે દરેક વિદ્યાર્થી મિત્રો આની કાળજી રાખે. આની પહેલાં મેં ટ્રુ ફોલ્સના વિડીયો પણ વિદ્યાર્થી મિત્રો મૂકેલા છે. જે વિદ્યાર્થી મિત્રોએ આ ટ્રુ ફોલ્સના વિડીયો ન જોયેલા હોય એ દરેક વિદ્યાર્થી મિત્રોએ વિડીયો જોઈ લઈ. એ ટ્રુ ફોલ્સ તમારા 11 સ્ટાન્ડર્ડમાં 4 થી 5 માર્ક પૂરા પાડે છે, જ્યારે નિયરેસ્ટ મિનિંગ પર તમારા પેપરમાં 4 માર્ક પૂરા પાડે છે. જેને પણ મારો આ પ્રયાસ ગમે એને આ ચેનલ લાઇક કરવાની છે, સબસ્ક્રાઇબ કરવાની છે, સાથે સાથે એમના જે મિત્રો છે તમારા મિત્રો સાથે એને શેર પણ કરવાની છે, જેથી પણ મને મોટિવેશન મળે આ કામ કરવા માટેનું. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છે સ્ટાન્ડર્ડ 11 યુનિટ 1 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ ના નિયરેસ્ટ મિનિંગ છે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, તો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરવા જઈ રહ્યા છે. તો આપણે છે જેવી રીતે પેપરમાં પૂછાય છે એવી રીતે જ મેં આ લીધેલા છે. એટલે કોઈ પણ વિદ્યાર્થીનો ક્વેશ્ચન ના પેપરમાં પણ આમ જ વિદ્યાર્થી મિત્રો પૂછાવાના છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો અહીંયા એક શબ્દ આપેલો છે, અહીંયા એક વિદ્યાર્થી મિત્રો જે અહીંયા તમે જોઈ રહ્યા છો બધા શબ્દો આપેલા છે, બરાબર છે ને? આ શબ્દોમાં તમારે સામે 4 ઓપ્શન તમને આપેલા છે અને 4 ઓપ્શનમાંથી તમારે એક સાચો જે ઓપ્શન છે એ શોધીને લખવાનું છે અને તમને આના 1 માર્ક વિદ્યાર્થી મિત્રો મળે છે. તમે અત્યારે 11મા ધોરણમાં છો, 12મા ધોરણમાં આ જ પેટર્ન પ્રમાણે તમારે પૂછાવાનું છે. એટલે દરેક વિદ્યાર્થી મિત્રો સારી રીતે એની મહેનત કરે જેથી કરીને કોઈ પણ વિદ્યાર્થી મિત્રોને તકલીફ પડે નહીં. ઓકે વિદ્યાર્થી મિત્રો, શરૂ કરવા જઈ રહ્યો છું. પહેલું છે આર્ટિફિશિયલ. વિદ્યાર્થી મિત્રો, તમે યુનિટ 1માં જો જોયેલો હોય ને પાઠ, તો તમને આર્ટિફિશિયલ શબ્દનો અર્થ કદાચ ખબર હશે. આર્ટિફિશિયલનો મતલબ થાય કૃત્રિમ, બરાબર છે ને? જે માનવ સર્જિત હોય છે એને કૃત્રિમ વિદ્યાર્થી મિત્રો કહેવામાં આવે છે, બરાબર છે ને? જે આર્ટિફિશિયલ લેગ બેસાડેલો હતો અરુણિમા સિન્હાને, બરાબર છે? એટલા માટે મેં શબ્દો લખેલો છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો, તો નેચરલ એટલે થાય કુદરતી. જો અહીંયા વિરુદ્ધાર્થી વિદ્યાર્થી મિત્રો આપેલું હોય તો અહીંયા નેચરલ આવશે. ઓકે, જે સિનોનોમીન્સ એટલે કે અહીંયા થશે સામાન્યાર્થી, એન્ટોનોમીન્સ એટલે કે થશે વિરુદ્ધાર્થી. એટલે જો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારી સમક્ષ જો અહીંયા જો વિરુદ્ધાર્થી પૂછ્યું હોત તો વિદ્યાર્થી મિત્રો આવત નેચરલ, તો આ સાચું વળત. પણ તમને કીધું છે આર્ટિફિશિયલ એટલે કે થશે કૃત્રિમ, એટલે કે માનવ સર્જિત, એટલે કે થાય મેન મેડ, માનવે બનાવેલું અથવા માનવ સર્જિત જેને કહેવામાં આવે છે. એટલા માટે આનો આન્સર વિદ્યાર્થી મિત્રો આવશે મેન મેડ, બરાબર છે? દરેકે પોતાની બુકમાં પણ લખવાના છે વિદ્યાર્થી મિત્રો, કેમ કે મોસ્ટ આઈએમપી છે એ બધા લીધેલા છે, મને એવું લાગેલું કે ઇમ્પોર્ટન્ટ થિંગ છે તો મેં લીધેલા છે. જે નાઇસ એટલે કે સારું થાય, ગુડ એટલે પણ સારું થાય, એટલા માટે આ બેનો કોઈ મિનિંગ જ નથી રહેતો. તમારા પેપરમાં 2 એવા શબ્દો હશે એનો કોઈ મિનિંગ જ નથી. તમારે 2માંથી 1 સરસ મજાને શોધીને કરવાનું છે અને ધ્યાન રાખવાનું છે વિરુદ્ધાર્થી માંગ્યું છે કે સિમિલર, બટ પેપરમાં તમારે મોટે ભાગે સિમિલર મિનિંગ જ હોય છે. દરેક વિદ્યાર્થી મિત્રોની કાળજી રાખવાની. આગળ વધીએ છીએ વિદ્યાર્થી મિત્રો. સેકન્ડ ઉપર જઈએ છીએ ઇન્કલિંગ, એટલે કે થશે વિદ્યાર્થી મિત્રો ઈશારો કરવો. ઈશારા માટે અહીંયા ઇન્કલિંગ વર્ડ વાપરેલો છે, તો આ ઈશારા શબ્દનો થાય છે હિન્ટ, બરાબર છે? હિન્ટ છે થ્રો એટલે ફેંકવું થાય, સ્ટોપ એટલે કે રોકવું થાય, પુલ એટલે ફેંકવા જેવો અર્થ થઈ શકે, પણ હિન્ટ અહીં શબ્દ આવશે. એના પછી વિદ્યાર્થી મિત્રો છે રેસ્ક્યુ. રેસ્ક્યુ એટલે વિદ્યાર્થી મિત્રો થાય બચાવ કરવો, બરાબર છે? જો આનો વિરુદ્ધાર્થી પૂછ્યો હોય તો અનસેવ આવશે, જ્યારે રેસ્ક્યુનો મતલબ થાય સેવ એટલે બચાવવું. વિદ્યાર્થી મિત્રો ગો એટલે કે જવું થાય છે, પનિશ એટલે કે સજા આપવી એવું થાય છે, બરાબર છે? રેસ્ક્યુ એટલે વિદ્યાર્થી મિત્રો થશે અનસેવ. ઓકે, દરેક વિદ્યાર્થી મિત્રોને આ કાળજી રાખવાની છે. અરુણિમા સિંહમાં રેસ્ક્યુ કરતા હતા પોતાની જાતને, એટલે રેસ્ક્યુ એટલે કે બચાવ કરવો. ઓકે, જેને સેવ પણ કહી શકીએ છીએ ઇંગ્લિશમાં. આપણે આગળ જઈએ છીએ વિદ્યાર્થી મિત્રો ચોપ. જે જ્યારે ટ્રેન સાથે અથડાણ ત્યારે એનો પગ છે ચોપ થઈ ગયો એટલે કપાઈ ગયો, બરાબર છે? એટલે અહીંયા આવશે કટ. ફૂટ એટલે મૂકવું થાય, ગીવ એટલે આપવું થાય, ટેક એટલે પણ લેવું થાય. એટલે દરેક જણા અહીંયા આન્સર આવશે કટ. ઓકે, દરેક વિદ્યાર્થી મિત્રો કાળજી રાખે, રેસ્ક્યુમાં સેવ આવશે, અહીંયા હિન્ટ આવશે અને અહીંયા આવશે મેન મેડ. એટલે આન્સર બધા જોતા રહેવા વિદ્યાર્થી મિત્રો.
ઇમ્બ્રેન્સ એટલે કે થશે વિદ્યાર્થી મિત્રો ફેટી પડવું. કોઈને આપણે વિદ્યાર્થી મિત્રો ફેટી પડીએ છીએ એના માટે વર્ડ વાપર્યો છે, ઇમ્બ્રેન્સ વર્ડ આપેલો છે. તો ઇમ્બ્રેન્સનો મતલબ થશે વિદ્યાર્થી મિત્રો ફેટી પડવું. રાઈઝ એટલે ઉગવું થાય, બરાબર. સેટ પણ ન આવે, બરાબર છે. બિયર પણ ન આવે, અહીંયા આવશે. હગ એટલે કે ફેટી પડવું. આપણે હગ કરીએ છીએ ને, એ હગ માટે આ વર્ડ વાપરેલો છે. ઇમ્બ્રેન્સ વર્ડ છે, હગ માટે વાપરેલો છે, એટલે કે ભેટવું, બરાબર છે ને. આપણે ભેટી પડીએ છીએ એમના માટે આ સરસ મજાનો આ વર્ડ આપેલો છે. આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો. ફીબલ બહુ ઇઝી અહીંયા મેં ઓપ્શન મૂકી દીધા તમારી સમક્ષ. કદાચ છે વિદ્યાર્થી મિત્રો પાઠ વ્યવસ્થિત જોયો હશે ને તો આઈડિયા પણ આવી ગયો હશે એમાં શું આન્સર આવે છે. કારણ કે મેં ઓપ્શન જ એવા સરળ મૂક્યા છે કે જેથી કરીને તમને એક સ્ટ્રોંગ ઓપ્શન મૂકવાની જરૂર હતી. ફીબલનો અર્થ થાય વિદ્યાર્થી મિત્રો કમજોર, નબળું હોય ને, ફીબલ કહેવામાં આવે. અહીંયા આવશે વીક એટલે કે નબળું. વીક એટલે કે દરેક જાણો છો, મંથ એટલે જાણો છો, યર એટલે જાણો છો. આનો આન્સર આવશે વીક, બરાબર ને. ફીબલ એટલે કે જે કમજોર હોય, બરાબર છે ને. જે કમજોર દેખાતી જે દીપડી છે એમના વિશે આપણે વાત કરી શકીએ. વીક એટલે ફીબલ પર્સન, ફીબલ થિંગ, બરાબર છે. આગળ જોઈએ છે. બ્રીઝ એટલે કે થશે પવનની લહેર, બરાબર છે ને વિદ્યાર્થી મિત્રો. બરાબર, પવનની લહેર. બ્રીઝનો મતલબ થાય પવનની લહેર. હવે અહીંયા જોઈએ તો એ પુલ તો આવતું જ નથી. પુલ અહીંયા પુલ એમનેમ છે, બ્રિજ અહીં ના આવે. પુલ જે આપણે હોય જોયું છે એની પુલની વાત છે, બ્રિજની વાત છે, ડેમય ના આવે. જેન્ટલ વાઇન્ડ, નરમ પવન. બ્રિજ એટલે કે પવનનો ઝોકો હોય ને વિદ્યાર્થી મિત્રો, એને ઇંગ્લિશમાં બ્રિજ કહેવામાં આવે છે, બરાબર છે. એને કહેવાય છે ફ્રેશ વાઇન્ડ પણ કહી શકીએ, બરાબર છે. જેન્ટલ વાઇન્ડ પણ કહી શકીએ વિદ્યાર્થી મિત્રો. અહીંયા આન્સર આવશે જેન્ટલ વાઇન્ડ. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આગળ જઈએ છીએ. ફેરોસિયસ, ફેરોસિયસનો વિદ્યાર્થી મિત્રો મતલબ થાય વિદ્યાર્થી મિત્રો એકદમ જે ભયાનક હોય ને, ભયાનક અથવા તો છે ને ક્રૂર કહેવાય, વિકરાળ કહેવાય. ક્રૂર અર્થ થાય છે ફેરોસિયસનો, અર્થ થાય છે ક્રૂર, બરાબર છે. તો અહીંયા આપણે જોઈએ છીએ, આપણે બધા એક એક ઓપ્શન કાઢતું જાય. તો કાઇન્ડ એટલે કે તો ક્રૂર થાય નહીં, એટલે દયાળુ થાય, હેપી એટલે ખુશ થાય, જોઈ એટલે પણ ખુશ થાય. તો ક્રુઅલનો મતલબ વિદ્યાર્થી મિત્રો થાય ક્રૂર અથવા ભયાનક, ભયંકર જેને કહેવામાં આવે છે. તો આપણો આન્સર આવશે ક્રુઅલ. એટલે આ વિદ્યાર્થી મિત્રો કાળજી રાખવાની, ફેરોસિયસનો મિનિંગ શું થાય છે, ક્રૂર હોય, ઘાતકી હોય, બરાબર. એમના માટે વર્ડ વાપરેલો છે એટલા માટે આનો આન્સર આવશે આ. એટલે દરેક વિદ્યાર્થી મિત્રો આની કાળજી રાખે. ઓકે, આગળ જઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આગળ જઈએ છીએ. સ્વિફ્ટ, સ્વિફ્ટનો મતલબ થાય વિદ્યાર્થી મિત્રો ઝડપી. કેવું થાય? ઝડપી. સ્વિફ્ટનો મતલબ થશે ઝડપી. તો અહીંયા સ્લો આપેલું ના આવે, બ્યુટીફુલ સુંદર થાય. સ્લો એટલે ધીમું, બ્યુટીફુલ સુંદર, ગુડ એટલે સરસ, વધું ફાસ્ટ. સ્લોનો મતલબ થાય ફાસ્ટ એટલે કે સોરી, સ્વિફ્ટનો મતલબ થાય ફાસ્ટ. સ્વિફ્ટ એટલે ઝડપી, ફાસ્ટ એટલે પણ થશે ઝડપી, બરાબર છે. આપણે સ્વિફ્ટ ગાડી પણ જોયેલી છે વિદ્યાર્થી મિત્રો, તો આપણને આઈડિયા આવે કે એનું નામ કેમ પડેલું, સ્વિફ્ટ કેમ પડેલું છે. ઓકે ને, દરેકને આઈડિયા એવો હશે. ફાસ્ટ કાર, સ્વિફ્ટ કાર જેને આપણે કહીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, વુડ્સ. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા થોડુંક છે ને દરેક વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપે. આ વુડ્સ છે ને વિદ્યાર્થી મિત્રો, એટલે તમને એવું થાય લાકડાઓ હોય ને, અહીંયા લાકડા છે એટલે વુડ જ આવે. નહીં વિદ્યાર્થી મિત્રો, જ્યારે ડબલ્યુ વુડ હોય તો એનો મતલબ થાય લાકડા. પરંતુ જો એનો મિનિંગ વિદ્યાર્થી મિત્રો વુડ્સ લખેલું હોય તો એનો મતલબ થશે જંગલો અથવા જંગલ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો વુડ્સ આપેલું છે તો અહીંયા ફોરેસ્ટ આપેલું દેખાય છે. તો આનો આન્સર આવશે ફોરેસ્ટ. એટલે દરેક વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખે, મેટલ એટલે કે ધાતુ થાય, વુડ એટલે લાકડું થાય. એટલે આપણને છે ને વિદ્યાર્થી મિત્રો ડાયરેક્શન આ આન્સર મગજમાં આવે. આપણું ફોકસ છે ને વિદ્યાર્થી મિત્રો પહેલાં આ આના ઉપર આવે. એટલા માટે આપણે છે ને વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખવાનું છે કે આપણે વુડ નથી લખવાનું, બરાબર છે ને. વુડ આન્સર ના આવે કારણ કે વુડ્સનો મતલબ થાય જંગલો, બરાબર છે ને. વુડ્સનો મતલબ શું થશે તો કે જંગલો થશે અથવા જંગલ થશે. એટલા માટે આપણો આન્સર આવશે અહીંયા ફોરેસ્ટ. એટલે દરેક વિદ્યાર્થી મિત્રોને કાળજી રાખવાની છે. મેં 10 ટ્રુ ફોલ્સ વિદ્યાર્થી મિત્રો કરાવેલા છે, જેમને પણ કાંઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકે છે. અને સરળતાપૂર્વક આ ટ્રુ ફોલ્સ કરવાના છે અને એને પાકા કરી નાખવાના. દરેક વિદ્યાર્થી મિત્રોને કાંઈ પણ ક્વેશ્ચન હોય તો એ પણ મને પૂછી શકે છે. આશા રાખું છું દરેક વિદ્યાર્થી મિત્રોને આઈડિયા આવેલો હશે. આના પછી યુનિટ 2 ના ટ્રુ જે નિયરેસ્ટ મિનિંગ છે એ આવવાના છે.
બરાબર, એટલે આની પણ તૈયારી દરેક વિદ્યાર્થી મિત્રો રાખે. હું ટોપ 10 અથવા ટોપ 15 જ રાખીશ, જેથી કરીને તમારે પણ જે એક પ્રિપેરેશન કરવામાં મજા આવે. ઓકે, ગુડ બાય એવરીવન.